શું કહીએ અમે તમને? આજે આજે મેં બહુ જ ખુશ છીએ. તમને કોઈની નજર ન લાગી જાય. તારી જ નજર લાગશે, બીજા કોની લાગે? હે, આવું કા બોલો છો તમે? હા, હું એટલે બોલું છું કેમ કે આ હંદોય પ્રસંગ તો એણે કયો. હે ભાનુબેન, આ શું બોલી રહ્યા છો? તો શું બોલું? હે, પહેલાથી હંદોય ખોટું થઈ રહ્યું છે. અરે પહેલા તો દીકરી પિયર થી આવેલા શણગાર પહેરે, પણ આઈ આઈ તો બે બે પિયર થી આવેલા શણગાર પહેર્યા છે. એમ કહું છું કે આ જન્મના પ્રમાણપત્રમાં માતાનું નામ વર્ષાબેન વિદ્યાધર ઉપાધ્યાય અને પિતાનું નામ વિદ્યાધર ઉપાધ્યાય નથી લખેલું. હે, આજ વાત પૂરી થઈ જાય છે. ભાનુમતી, આજના શુભ પ્રસંગે આવી વાતો ન કરો ને તો સારું. હું એ જ વાતો કરું છું જે છે. અરે ભવ્યા બેટા, આ ત્રણ જણાનો ફોટો પાડ ને. આવો 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 આવો. અરે આવો, આમ ઉભા રહ્યો, તમારી દીકરી જોડે ઉભા રહ્યો. હા, આ ઉભા રહ્યો, ઉભા લે ફોટો પાડ. અરે ફોટો પાડ તું, પાડ આ ત્રણેય જણાનો ફોટો પાડ. ખબર તો હોવી જોઈએ ને કે એની પહેલી નાની કઈ અને બીજી નાની કઈ. એ શું કરે છે તું? એક તો આ પ્રસંગમાં આવીને, આ વિધિઓમાં બેસીને હંદોય પ્રસંગ મારો ખરાબ કરી નાખો, અને વળી પાછી તું એના માથે હાથ મૂકી રહી છે. અમે અમે એના માં છીએ, તો એના માથે હાથ ન મૂકી શકીએ અમે. ના, આ તારી પાછળ જો, મંજુબેન ને જો. કારણ કે વિધવાઓ શુભ પ્રસંગોમાં સામેલ નથી થતી. ભાનુમતી, તકલીફ નથી થતી. જેટલું જોઈ રહી છું ને એનો કરતા તો કઈ વધારે જ દેખાય છે મને. આટલા મોટા મંગળસૂત્રનો ધણી કોણ છે? એ તો ક્યાંય ન દેખાતો મને, સમજી? અરે તારામાં હિંમત હોય ને તો એના બાપને લાવીને અમાર હંધાઈની સામે ઉભો કર. ભાનુમતી, ચૂપ. હવે આજથી
भानुमती राणा बस बहुत थयो हवे बहुत थयो तारी ऊंधी गणतरी शुरू ए भानुमती राणा समझी તારાબો લો દૂધ પી લો તમે કાંઈ જ ખાધું નથી જો કોઈ મારે કાંઈ ખાવું પીવું નથી વર્ષાબેન હવે તમે જ કંઈ કહો તારા બેટા હવે તારે ખાવાની જીદ નહીં કરવાની દીકરા હવે તું બે જીવી થઈ તું ન ખાય ને તો ચાલે પણ બાળકને ભૂખ્યું ન રખાય હાલ દૂધ પી લે થાવ હે લે બેટા તો મને દૂધ એ નથી ભાવતું હા બેટા પણ દૂધ હા જાણું છું મારા છોકરા માટે બહુ જરૂરી છે મારા બાળકનો પહેલો પ્રસંગ હતો અને એ પણ ઓલી મા સાહેબે બગાડી નાખ્યું અને મા સાહેબ આટું કઈ પણ બોલીશ ને તો રુદ્રને નહીં ગમે હું જેટલો રુદ્રને મા સાહેબથી દૂર કરવાનો પ્રયત્ન કરું છું ને એટલો જ મા સાહેબની વધારે નજીક જતો જાય છે મા સાહેબને જવાબ દેવા હાટું તો ઘણું બધું હતું મારી પાસે પણ હું રુદ્રના લીધે ચૂપ રહી હું કઈ બોલી હોત ને તો રુદ્રને માઠું લાગત ને અમારી વચ્ચે પ્રોબ્લેમ થાત માં સાહેબના લીધે તો એને રુદ્રને ગુમાવવા નથી માંગતી બેટા એવો વારો જ નહીં આવે તું મને એમ કે રુદ્રકુમાર શું ઈચ્છે છે ઈને કે તું માં સાહેબને પોતાની માં માને તો બેટા રુદ્રકુમારની ઈચ્છા પૂરી કરીશ તો તારા ને રુદ્રકુમાર વચ્ચે ક્યારે કોઈ પ્રોબ્લેમ નહીં ઊભો થાય મમ્મી હું આ મારા બાળકનો પ્રસંગ બગડ્યો એની વાત લઈને બેઠી છું અને તું કયા વિષયની વાત લઈને બેઠી છે મેં તને પહેલા પણ કીધું તું ને અટાણે ફરીવાર કહું છું કે તું જ મારી માં છે વર્ષા વિદ્યાધર ઉપાધ્યાય ઇન્દ્રાણી દેવી રાયજાદા નહીં કે ભાઈએ ખોટું વર્તન કર્યું ને એના લીધે રુદ્રના મમ્મીને ગુસ્સો આવ્યો ને આ અંધી રામાયણ થઈ તારાઓ એવું નથ પહેલા ભાભી બોલ્યા ને એટલે માં સાહેબે જવાબ આપ્યો જો ભાભી બોલ્યા ન હોત ને તો આવું કાંઈ જ ન થયું હોત અને તારાઓ સાચું કહું માં સાહેબની આંખોમાં માની મમતા દેખાઈ આવતી હતી એટલે તો એ અહીં આવ્યા અને અંધો પ્રસંગ ઉત્સાહભેર ઉજવ્યો છેવટે તો એ તારી માં જ છે ને બેટા નવ મહિના સુધી એમણે તારો ભાર સહન કર્યો છે ને તને જન્મ દીધો છે અને એક સ્ત્રી માટે આ નવ મહિના ખાલી નવ મહિના ન થતા આખો એક યુગ હોય છે બેટા એ હવે તને સમજાશે મમ્મી મંજુ હોય તમે લોકો તમારી દ્રષ્ટિએ સાચા હશો પણ હું બસ એટલું જાણું છું કે મા સાહેબે અમારા ઘર પર લાગેલું એક મોટું ગ્રહણ છે અને જ્યાં લગણે ગ્રહણ દૂર નહીં થાય ને
ન્યા લગણ મારા ઘરમાં સુખ શાંતિ નહીં આવે.